દોલત છે. અમે ખેતર થી વાડીએ થી જંગલ ને જાડીએ થી, અમે ખેતર થી વાડીએ થી જંગલ ને જાડીઓ થી, સાગર થી ગિરિવર થી સુની સાદ આવ્યા, નૂતન શક્તિ ને ભાન ગાતા શ્રદ્ધાનું ગાન, માનવ ને મુક્તિદાન દેવા સવાવ્યા. આ અવસર, આ 7 દિવસનો અવસર એ માનવ ના મુક્તિ માટે છે. ભાગવત, શ્રીમદ ભાગવત સપ્તાહનો જે મર્મ છે, એ મર્મને સ્પર્શ કરવા માટે આપણે સૌ આ 7 દિવસ કથાનું શ્રવણ, રસપાન, પૂજનીય વંદનીય જિગ્નેશ દાદાના એક આદર્શ વક્તા તરીકે, જેમના પરિચયની વાતો કરીએ એ પહેલા, આ સમગ્ર ઉત્સવ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોની વણઝાર સતત ચાલતી જ રહેશે. કથા એ માત્ર શ્રવણ કરીને નહીં, પરંતુ સાથે સાથે આપણે એક એવી વાત અહીંયા મૂકીને જવી છે અને એવી વાત અહીંથી લઈને પણ જવી છે. બહેરા મૂંગા પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય, માતા ગાય હોય કે આપણી આસપાસ રખડતા કોઈ પણ પ્રાણીઓ કે પક્ષીઓ હોય, તેના માટે પણ દરરોજ ચારા અને દાણાની વ્યવસ્થા પણ આ પરિવારના મોભીઓ દ્વારા પણ કરવામાં આવી છે. શ્રીમદ ભાગવત સપ્તાહના આ કાર્યને સફળતામાં પરિણમવા માટે સમગ્ર છોટાળા પરિવાર દ્વારા અને ડૈયા ગામના લોકો દ્વારા સહિયારા પ્રયત્ને છોટાળા પરિવારના સ્વપ્નને સાકાર કરવા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વંદનીય પૂજનીય જિગ્નેશ દાદા ના પરિચય એટલા માટે કે એક એવા વક્તા, એક એવા શાસ્ત્રી, જ્યારે ભાગવત સપ્તાહની વાત આવે ત્યારે ચોક્કસ આપણે વ્યાસજીને યાદ કરીએ, પરીક્ષિતને યાદ કરીએ, સુખદેવજીને યાદ કરીએ. સુખદેવજીની એક વાત અને જિગ્નેશ દાદા રાધે રાધે સાથે એક વાત એવી બને છે કે પરીક્ષિત પાસે સુખદેવજીએ પહેલી વખત વ્યાસ આસને બિરાજી અને કથાનું રસપાન કરાવ્યું હતું એ ઉંમર હતી માત્ર 16 વર્ષ, અને જિગ્નેશ દાદા પણ માત્ર 16 વર્ષની ઉંમરે કથાનું રસપાન કરાવવા વ્યાસપીઠ ઉપર બિરાજેલા હતા. અને આજે એ જિગ્નેશ દાદા આપણી વચ્ચે 68મી કથા, શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે. એક એવા શાસ્ત્રી કે જેમને દર્શન કરવાથી જ આપણું જીવન પાવન થઈ શકે, એ શબ્દ એટલા માટે હું વાપરું છું કે દરેકે દરેક પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિએ કંઈક ને કંઈક તકલીફ વહોરી છે, પછી એ ભગવાન કૃષ્ણની વાત હોય કે રામની વાત હોય. ઈશ્વર જ્યારે જ્યારે મનુષ્ય અવતાર આ મૃત્યુ લોક ઉપર આવ્યા છે, ત્યારે ત્યારે એમણે મુશ્કેલીઓનો સામનો કર્યો છે. એવી જ રીતે એક રિક્ષા ચલાવનાર પિતાશ્રી, જેમના પિતાએ રિક્ષા ચલાવી છે, એવા ભાઈ શંકરભાઈ ઠાકર અને જયાબેન ઠાકરના પુત્ર જિગ્નેશ દાદા, એરોનોટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, સામાન્ય અભ્યાસ નથી, એરોનોટિક એન્જિનિયરિંગ કક્ષા સુધી જેમણે અભ્યાસ કર્યો છે, અને અમરેલીની LD આર્ટ્સ કોલેજની અંદર જેમણે 7 વર્ષ સુધી કોલેજના વિદ્યાર્થીઓને સંસ્કૃતના પાઠ ભણાવ્યા છે, અને સાથે સાથે પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ સાથે જેમણે 2 વર્ષ સુધી કામ કર્યું છે, એવા જિગ્નેશ દાદાના સ્વરથી આ કથાને રસપાન કરાવવા આપણી ઈચ્છા નથી, આપણી કોઈ પરાણે લાદી દેલી મુશ્કેલી નથી, પરંતુ અહીંયા બેઠેલા દાદા હોય કે આપણો
કૃષ્ણ હોય એ કૃષ્ણની ઈચ્છા હતી એટલે આપણને આંગળી પકડીને જિજ્ઞેશ દાદાની સામે બેસાડ્યા છે. અને એ પ્રકારની વાત, એ પ્રકારની લાગણી, એ પ્રકારની ઈચ્છાઓ, એ પ્રકારના સપનાઓ, પછી એ રામાયણ હોય, દેવી ભાગવત હોય કે શિવ પુરાણ હોય, દરેક ના શ્રેષ્ઠ વક્તા છે. નાના ગામથી શરૂ કરી અને શહેરો સુધી તેમણે કથાઓ વિશાળ પ્રાંગણમાં કરી છે, પરંતુ હંમેશા પોતાની અંદર રહેલો જે જીવ છે, એમની સાથે વાત કરતા મારી છાતી વધારે ગદગદ એટલા માટે ફૂલી કે ચાર પેઢીમાં કોઈએ કર્મકાંડ નથી કર્યું. ચાર પેઢીમાં જેમણે કર્મકાંડ નથી કર્યું, એક પરિવારમાં જન્મેલા આ જિજ્ઞેશ દાદા. શાસ્ત્રીજી એમ કહે છે કે કોઈ માણસ સરસ વસ્ત્રો પહેરે, અલંકારો પહેરે અને ખૂબ સરસ તૈયાર થાય ત્યારે સુંદર લાગે, પણ મારા વસ્ત્રો તો મારા ભૂદેવો છે, મારા અલંકારો તો આ સંગીતના વાદ્ય ઉપર બિરાજમાન સર્વ મારા કાર્યકરો છે. એમના પરિચય તરફ આપણે જઈએ તો શાસ્ત્રીજી વિપુલભાઈ મહેતા, શાસ્ત્રીજી રાજનભાઈ દવે, શાસ્ત્રીજી હેમલભાઈ અસવાર, શાસ્ત્રીજી રામભાઈ ચતુર્વેદી, શાસ્ત્રીજી મનીષભાઈ ત્રિવેદી, આ સર્વ ભૂદેવો આ દિવસો દરમિયાન વિવિધ પ્રકારની પૂજાઓ અર્ચના આપણને કરાવશે. આ સર્વ એ શાસ્ત્રીજીના અલંકારો છે, એમનું સૌંદર્ય છે, અને એમના જ થકી આ કથાને વધારે સુંદર રીતે આપણા કાન અને હૃદય સુધી પહોંચાડીએ છીએ. હૃદયને આપણે હૃદય કહીએ છીએ, પણ એની સંધિને જ્યારે છૂટી પાડો તો હરિ ઉદય. આ દિવસો દરમિયાન આપણે હરિનો ઉદય કરવાનો છે, આપણા અંદર રહેલા હરિને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે, આપણી અંદર રહેલો જે હું છે એને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે, પરંતુ અહંકારથી મુક્ત, અહંકારથી મુક્ત થઈ અને હરિને ઓળખવાના પાવન પ્રસંગમાં આપણે સૌ સાથે પ્રવેશ કરીએ. પણ એક ગુજરાતી શાયરની એક બહુ સરસ વાત સાથે હું જિજ્ઞેશ દાદાના કંઠે હવે કથા સાંભળવાના પ્રવેશ તરફ આપણે સૌ જઈએ. એ કહે છે કે જો તારી પાસે કશું જ ના હોય, જો તારી પાસે કશું જ ના હોય તો તું આવ અહીં, જો તારી પાસે કશું જ ના હોય તો તું આવ અહીં, અને જો તારી પાસે બધું જ હોય તો છોડી બતાવ તું અહીં. આ પ્રકારની વાત સાથે કંઈક છોડવું છે, કંઈક મેળવવું છે એવા સંકલ્પબદ્ધ સાથે